अमरनाथ यात्रियों पर થયેલા હુમલાના વિરોધમાં ધાનેરામાં મુસ્લિમ સમાજે લગાવ્યા પાકિસ્તાન મુર્દાબાદના નારા મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા મૌન રેલી યોજી દોષિતો સામે પગલાં લેવા નાયબ કલેક્ટરને આપ્યું આવેદનપત્ર 20 દિવસ અગાઉ અપહરણ થયેલી પરિણીત મહિલાએ ડીસા ઉત્તર પોલીસમાં રમેશ રાવળ નામના શખ્સ વિરુદ્ધ નોંધાવી અપહરણ અને બળાત્કારની પોલીસ ફરિયાદ થરાદમાં 7 કરોડના ખર્ચે બનેલા માર્ગ ઉપર 4 વર્ષમાં જ પડી ગયા ખાડા मार्गना कामकाज में गैररीति आचरवामां आवी होवानी लोको व्यक्त करी रह्या छे आशंका। आगामी 13 जुलाई थी बनासकांठा जिल्ला में भारे थी अति भारे वरसाद की हवामान विभागे करी आगाही। हवे जोईए समाचार विगतवार। डीसा तालुकाना समव मोटा गामनी प्राथमिक शाळा में अजाण्या तस्करो ताळो तोड़ी रूम में 10 कॉम्प्यूटर चोरी कर गया होवानी घटना सामे आवी छे। आ घटना अंगे शाळाना आचार्ये डीसा तालुका पोलीस मथक में फरियाद नोंधावता तालुका पोलीसे घटनानी तपास हाथ धरी छे। डीसा तालुकाना समो मोटा गाम में आवेली प्राथमिक शाळा में 1.5 लाख कॉम्प्यूटर की चोरी थई होवानी घटना सामे आवी छे। मंगलवार सांजे शाळा छूट्या बाद शाळाना आचार्य शाळा बंद करी ताळू मारी घरे जवा रवाना थया हता। અને આજે સવારના બીજા દિવસે નિયત સમય સવારે શાળાએ આવતા કોમ્પ્યુટર રૂમનું તાળું તૂટેલી હાલતમાં જણાયું હતું। શાળાનું તાળું તૂટેલી હાલતમાં હોવાથી શાળાના આચાર્યએ રૂમની અંદર પ્રવેશ કરી તપાસ કરતા શાળાના રૂમમાંથી 10 કોમ્પ્યુટરની ચોરી થઈ હોવાનું જાણવા મળ્યું હતું। ત્યારબાદ શાળાના આચાર્યએ ડીસા તાલુકા પોલીસને શાળામાં ચોરી થઈ હોવાની જાણ કરી હતી। શાળામાં ચોરી થઈ હોવાની માહિતી મળતા ડીસા તાલુકા પોલીસ પણ બનાવ સ્થળે આવી પહોંચી હતી। જ્યારે શાળાના આચાર્ય પથુજી ઉકાજી ઠાકોરે શાળામાંથી 1.5 લાખની કિંમતના 10 કોમ્પ્યુટરની ચોરી થઈ હોવાની ફરિયાદ નોંધાવી હતી। તાજેતરમાં જ અમરનાથની યાત્રાએ ગયેલા ગુજરાતના 7 યાત્રાળુઓના આતંકવાદી હુમલામાં મોત થયા બાદ આજે ધાનેરાના મુસ્લિમ સમાજના લોકોએ પણ આ ઘટનાનો જોરદાર વિરોધ નોંધાવ્યો હતો। ધાનેરાના મુસ્લિમોએ આજે પાકિસ્તાન મુર્દાબાદના નારા લગાવીને મૌન રેલી યોજી હતી અને ધાનેરાના પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યું હતું। ભારત દેશ વિવિધતામાં એકતાનો દેશ છે અને આ દેશ બિનસાંપ્રદાયિક દેશ છે। ભારતમાં અલગ અલગ ધર્મના લોકો વસે છે અને તમામ લોકો દેશમાં ભારતીય બનીને જીવે છે। તાજેતરમાં કાશ્મીરના અનંતનાગમાં અમરનાથ યાત્રીઓ પર થયેલા આતંકવાદી હુમલા બાદ સમગ્ર દેશમાં તેનો જોરદાર વિરોધ કરવામાં આવી રહ્યો છે। ત્યારે આ હુમલાને ધાનેરાના મુસ્લિમ સમાજના લોકોએ પણ કડક શબ્દોમાં વખોડ્યો છે। પાકિસ્તાન પ્રેરિત આતંકવાદીઓ ઘાટીમાં હંમેશા તણાવ બની રહે તે માટે કાશ્મીરના મુસ્લિમોને ભડકાવતા હોય છે, પરંતુ ભારતના મુસ્લિમોએ આજે તેમનામાં રહેલા દેશપ્રેમને સાબિત કરી બતાવ્યો છે। આજે ધાનેરામાં મુસ્લિમ સમાજના આગેવાનોએ એકત્રિત થઈ અમરનાથ યાત્રીઓ પર થયેલા આતંકવાદી હુમલા અંગે પાકિસ્તાન મુર્દાબાદના નારા લગાવ્યા હતા। પાકિસ્તાન મુર્દાબાદના નારા લગાવી રહેલા તમામ લોકો ધાનેરાના મુસ્લિમ સમાજના આગેવાનો છે અને તાજેતરમાં અમરનાથના યાત્રીઓ પર થયેલા આતંકી હુમલાને લઈ રોષ વ્યક્ત કરી રહ્યા છે। આજે ધાનેરા શહેરમાં પાકિસ્તાન મુર્દાબાદના નારા લગાવી મૃતક યાત્રાળુઓને શ્રદ્ધાંજલિ આપવા માટે મૌન રેલી યોજી હતી। દરેક હિન્દુ માટે અતિ મહત્વની મનાતી અમરનાથ યાત્રા ઉપર થયેલા હુમલાને લઈ અત્યારે રોષ જોવા મળી રહ્યો છે અને આતંકવાદીઓ સામે કડકમાં કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે। અમરનાથ યાત્રામાં તાજેતરમાં જે આતંકવાદી હુમલો થયો છે યાત્રાળુ ઉપર, તેને ધાનેરાની સમગ્ર મુસ્લિમ સમાજ વખોડી કાઢે છે અને આતંકવાદીઓને પકડી અને એ લોકોને જેર કરવામાં આવે એવી અમે માંગ કરીએ છીએ, અને સાથે સાથે આતંકવાદને પોષતા પાકિસ્તાનને પણ નેસ્ત નાબૂદ કરવામાં આવે એવી અમારી ધાનેરા મુસ્લિમ સમાજની માંગ છે। અને આ સાથે અમારા એક જે ડ્રાઈવર હતા સલીમ શેખ કરીને, એમણે જે બહાદુરી બતાવી છે એમને બી અમે સેલ્યુટ કરીએ છીએ। અને ભારત સરકાર સાથે અમારી માંગણી છે, આજે અમને રાજ્યપાલ સાહેબને અમે ઉદ્દેશીને એક આવેદનપત્ર આપ્યો છે પ્રાંત ઓફિસર સાહેબને, એટલે રાજ્યપાલશ્રીને પહોંચાડવા માટે અમારી માંગણી એ છે કે પાકિસ્તાનને, એક નાનકડું પાકિસ્તાન જે ઘુરક્રિય કરે છે, ગમે ત્યારે આતંકવાદી હુમલાઓ કરાવે છે, તો એને કેમ કચડી નાખવામાં આવતો નથી? વહેલી તકે અમે ધાનેરામાં, અમે સમગ્ર દેશમાં આજે મુસ્લિમો
આતંકવાદના નામે એ લોકોને બદનામ કરવામાં આવે છે, પણ ખરેખર કોઈ ધર્મ એમ નથી કહેતો કે ભાઈ આતંકવાદને કોઈ પોષતો નથી અને ઇસ્લામમાં તો આતંકવાદને કોઈ સ્થાન નથી। અમરનાથ યાત્રાળુ પર થયેલા આતંકી હુમલાના વિરોધમાં ધાનેરા ખાતે વિશ્વ હિન્દુ પરિષદ પણ આગળ આવ્યું છે અને આજે ધાનેરાના જૂના બસ સ્ટેન્ડ વિસ્તારમાં વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરોએ જાહેરમાં પાકિસ્તાન મુર્દાબાદના નારા લગાવી આ ઘટનાનો વિરોધ નોંધાવ્યો હતો। ધાનેરાના વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આજે આતંકવાદના પુતળાનું દહન કરવામાં પણ આવ્યું હતું। ત્યારબાદ આતંકવાદને પનાહ આપતા એવા પાકિસ્તાનની વિરોધમાં પાકિસ્તાન મુર્દાબાદના નારા લગાવ્યા હતા। વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરોએ આ ઘટના માટે જવાબદાર એવા દોષિતો સામે કડકમાં કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે। દેશના ઉપરાષ્ટ્રપતિના ઉમેદવાર ગોપાલકૃષ્ણ ગાંધીના નામની યુપીએ સંગઠન દ્વારા પસંદગી કરાઈ છે, ત્યારે ગોપાલકૃષ્ણ ગાંધી ગાંધીજીના પૌત્ર છે તેમજ તેઓ પણ ગાંધીજીની જેમ સાદગી, સત્ય અને સ્પષ્ટ વિચારધારા ધરાવનારા છે। વર્ષ 2000માં ગુજરાતમાં ભયંકર દુષ્કાળની સ્થિતિ હતી ત્યારે ગોપાલકૃષ્ણ ગાંધી રાષ્ટ્રપતિના સેક્રેટરી હતા અને ગુજરાતના દુષ્કાળની સ્થિતિની જાત તપાસ કરવા માટે ગુજરાતના બનાસકાંઠામાં પણ આવ્યા હતા। તેમણે સતત 5 દિવસ સુધી વાવ તાલુકાના કુંડારિયા ગામે સ્થાનિક લોકો સાથે દુષ્કાળની સ્થિતિની સંપૂર્ણ સમીક્ષા કરી હતી। તેમની આ મુલાકાતથી ગુજરાત સરકાર પણ છેક સુધી અજાણ જ હતી। વર્ષ 2000માં બનાસકાંઠા સહિતના કેટલાક જિલ્લાઓમાં ઓછા વરસાદને કારણે દુષ્કાળની સ્થિતિ સર્જાઈ હતી। આ સમયગાળા દરમિયાન રાષ્ટ્રપતિ તરીકે KR નારાયણ હતા તેમજ ગોપાલકૃષ્ણ ગાંધી સેક્રેટરી હતા। તે સમયે રાષ્ટ્રપતિએ ગુજરાતના દુષ્કાળની સ્થિતિ અંગેનો રિપોર્ટ મંગાવ્યો હતો। ગોપાલકૃષ્ણ ગાંધી દિલ્હીથી આબુ રોડ સુધી ટ્રેનમાં આવ્યા હતા। બનાસકાંઠા જિલ્લાના અમીરગઢના કેટલાક દુષ્કાળગ્રસ્ત ગામોમાં જવા માટે ગાંધી વિચાર સાથે જોડાયેલા સ્થાનિક આગેવાન હસમુખભાઈ પટેલ ગોપાલકૃષ્ણ ગાંધી સાથે જોડાયા હતા। દુષ્કાળની સ્થિતિ અને તેના રિપોર્ટ સહિત જાત અનુભવ માટે ગોપાલકૃષ્ણ ગાંધી વાવ તાલુકાના પાકિસ્તાન બોર્ડર ઉપર આવેલા કુંડાળિયા ગામમાં ઝાડ નીચે સતત 5 દિવસ રોકાયા હતા। આ સમય દરમિયાન સ્થાનિક લોકો સાથે અનેરો ભાવ સંબંધ પણ બંધાયો હતો જે આજ દિન સુધી અતૂટ જ રહ્યો છે। અમીરગઢ પંથકમાં આદિવાસી પરિવારના ગરીબ બાળકોને મફત શિક્ષણ આપી રહેલા સર્વોદય સંસ્થાના પ્રમુખ હસમુખભાઈ પટેલે ગાંધીજીના પૌત્ર ગોપાલકૃષ્ણ ગાંધી સાથે દુષ્કાળ સમયે બનાસકાંઠા જિલ્લામાં સાથે વિતાવેલ સમયના સંસ્મરણોને આજે કેમેરા સમક્ષ તાજા કર્યા હતા। મારા સંસ્મરણ બહુ અદ્ભુત છે, ગોપાલકૃષ્ણ ગાંધીના પણ અદ્ભુત સંસ્મરણો છે। આવા દુષ્કાળિયા પ્રદેશમાં આવડો મોટો માણસ એ રે, ચોકડીઓ ખોદે, વખડાના ઝાડ નીચે રહે, રોટલોને છાશ ખાય, એ પોતે જ એક બહુ મોટી વસ્તુ છે। અને મને લાગે છે કે એમણે મહાત્મા ગાંધીના પૌત્ર તરીકે અને રાજાજીના દૌહિત્ર તરીકે એમણે પોતાની એક ખરી ઓળખ ગુજરાતને આવા ભીષણ દુષ્કાળમાં આપી છે અને એક અમિટ છાપ વાવની જનતા પર છોડીને ગયા છે। સાદા ડ્રેસમાં, સાદા એટલે ગ્રામીણ દેહાતી પહેરવેશમાં રહેવું, ચોકડીઓ ખોદવી, તો એ કંઈ મે મહિનાના 2000માં કોઈએ એમને એ કરવું કોઈએ લખ્યાપ્યું નહોતું, પણ પોતે જ એક હૃદયવાન માણસ છે એ પોતાના આત્માના સંતોષ માટે, આનંદ માટે એમણે આ કામ કરેલું। અને છેલ્લે તો જે દીકરીઓ જોડે કામ કરતા હતા એ ચોકડીઓ ખોદવાનું કુંડાળિયામાં, એ બધી દીકરીઓને જાણે પોતાની દીકરીને પેલું આ દાપુ આપતા હોય છૂટા પડતી, તે 100-100 રૂપિયા આપીને ગયા, એટલે એ કેટલી એક માણસની ઊંચાઈ છે। વખડાના ઝાડ નીચે રહેવું, ઢોરો વચ્ચે રહેવું, પાંડાળા ગામડાઓના માણસો ત્યાં રહે ઢોરના માલિકો, એની જોડે રાત્રે ભજન કરવા, આ બધું કંઈ આમ અત્યારના જે માહોલ જોઈએ છે અત્યારનો હાલનો, એમાં કંઈ આમ બંધ બેસતું લાગતું નથી, પણ એ કર્યું એમણે અને એના મારા મન પર બહુ ભીના સંસ્મરણો છે અને ગયા પછી પણ એમણે અમારી સાથે બહુ સારો સંપર્ક રાખ્યો છે। હાલમાં વાત કરીએ તો એમની સાદગી તો છે, સાથે સાથે ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર ઘોષિત કર્યા છે, શું કહેશો? હું માનું છું કે આ અમારો તદ્દન અંગત અભિયાન, વિપક્ષ ઉમેદવારનું લેબલ કરવા કરતાં સર્વસંમત ઉમેદવાર કેમ ઘોષિત ના કરાય? આ તો બધી રીતે શોભતું નામ છે, હિન્દુસ્તાનમાં આવું શોભતું નામ બહુ ઓછા છે અને આટલા વિદ્વાન છે, આટલો વિરાસત છે, વારસો છે કૌટુંબિક, અને સીધા સરળ માણસ છે, મૂલ્યનિષ્ઠ છે, આદર્શોમાં માનનારા છે, એવા માણસને જો બધા પક્ષો ભેગા મળીને સર્વસંમત ઉમેદવાર કરે તો એનાથી રૂડું બીજું શું હોય છે? સુઈગામ પોલીસે એક અલગ પ્રકારનું જુગારધામ ઝડપ્યું છે। સુઈગામ તાલુકાના ઉચોસણ ગામમાં પોલીસે બાતમીના આધારે
दरोडो पाड़ता एक घरनी आगळनी खुली जग्या में चादर पाथरी गोळ कुंडाळो बनावीने पैसाथी पानानी हारजीतनो जुगार रमता नव लोकोने झड़पी पाड्या छे। पोलीसे झड़पी पाड़ेला ईसमो पासेथी 51,950 रूपयानी रोकड़ रकम सहित 43,000 रूपयानी किंमतना नव मोबाइल फोन पण झड़पी पाड्या छे। पोलीसे जुगार रमता झड़पी पाड़ेला शख्सोमां बाबर तालुकाना वड़पग गामना जगदीश ठक्कर, बाबरना खाडोसणना रमेश ठाकोर, सुईगाम तालुकाना उचोसण गामना दशरथ ठाकोर, बाबरना वड़पगना केसा परमार, उचोसणना सहदेव गौस्वामी, बाबरना गांगुणना सुरेश ठाकोर, बाबर मानपुराना दिनेश ठाकोर, सुईगाम उचोसणना अमृत ठाकोर अने माधुजी ठाकोरनो समावेश थाय छे। हवे समय छे एक विरामनो अने विराम बाद जोईशुं। 20 દિવસ અગાઉ અપહરણ થયેલી પરિણીત મહિલાએ ડીસા ઉત્તર પોલીસમાં રમેશ રાવળ નામના શખ્સ વિરુદ્ધ નોંધાવી અપહરણ અને બળાત્કારની પોલીસ ફરિયાદ। તરાજમાં 7 કરોડના ખર્ચે બનેલા માર્ગ ઉપર 4 વર્ષમાં જ પડી ગયા ખાડા। માર્ગના કામકાજમાં ગેરરીતિ આચરવામાં આવી હોવાની લોકો વ્યક્ત કરી રહ્યા છે આશંકા। આગામી 13 જુલાઈથી બનાસકાંઠા જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી। તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ। यूट्यूब पर निहाळो योगेश पुरवियानु नव नजराणो हिंदी गजल। दिल में तुमको बसा के मैंने गम की दुनिया पाई। दिल में तुमको बसा के विश्वास ऑर्थोपेडिक ट्रॉमा एंड एडवांस जॉइंट रिप्लेसमेंट सेंटर जे आपने आपे छे जीवन ना दरेक तबक्के जीवनी सरल रीत। जॉइंट रिप्लेसमेंट बाद आप साइकलिंग, स्विमिंग अने डांसिंग सरलता थी करी सको छो। अकस्मात केस मा तात्कालिक सारवार माटेनु अद्यतन ट्रॉमा सेंटर जे आपने आपनी सामान्य प्रवृत्ति मा झड़पथी परत फरवा माटे कटिबद्ध छे। हाईटेक मॉड्यूलर ऑपरेशन थिएटर स्पेशली फॉर जॉइंट रिप्लेसमेंट सर्जरी। आपनी सेवामां हाईली क्वालिफाइड एंड एक्सपीरियंस सर्जन डॉक्टर प्रवीण ठक्कर, डॉक्टर अंकित पढ़ियार, हाईली क्वालिफाइड एनेस्थेटिस्ट, नर्सिस अने फिजियोथेरापिस्ट आपने श्रेष्ठ मार्गदर्शन आपवा माटे समर्पित छे। स्थल विश्वास ऑर्थोपेडिक हॉस्पिटल, रिलायंस पेट्रोल पंपनी सामे, हाईवे डीसा। फोन नंबर 228-772-222-201, मोबाइल नंबर 94-294-22-201। વિરામ બાદ આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં। બનાસકાંઠા જિલ્લાના ડીસા શહેરમાં એક પરિણીત યુવતીનું અપહરણ કરી છરીની અણીએ 20 દિવસ સુધી ગોંધી રાખી દુષ્કર્મ આચરી હોવાની ઘટના સામે આવી છે। આ સનસનીખેજ ઘટના અંગે ડીસા ઉત્તર પોલીસે 2 શખ્સો સામે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે। 1 મહિના અગાઉ બનાસકાંઠા જિલ્લાના ડીસા શહેરની એક પરિણીત યુવતીનું અપહરણ થયું હતું। બજારમાં ઝેરોક્સ કરવા જતી વખતે આ યુવતીનું તેની જ સમાજના રમેશ રાવળ નામના શખ્સે અપહરણ કર્યું હતું। આ યુવકે યુવતીને તેના ઘર તરફ જતો હોવાનું જણાવીને લિફ્ટ આપવાના બહાને તેની સફેદ રંગની કારમાં બેસાડી હતી અને ત્યારબાદ યુવતીને રૂમાલ દ્વારા કોઈ નશીલો પદાર્થ સુંગાડી બેહોશ કર્યા બાદ તેનું અપહરણ કર્યું હતું। ત્યારબાદ યુવતી ભાનમાં આવી ત્યારે રમેશ રાવળ નામનો યુવક તેને ડીસાથી ખૂબ જ દૂર કોઈ અજ્ઞાત સ્થળ ઉપર લઈ ગયો હતો। બાદમાં યુવતીને છરીથી મારી નાખવાની ધમકી આપીને 20 દિવસ સુધી અલગ અલગ સ્થળે લઈ જઈ તેની ઉપર દુષ્કર્મ આચર્યું હતું। ત્યારબાદ રમેશ રાવળ યુવતીને પાલનપુર તાલુકાના કુસ્કલ ગામ નજીક છોડીને ફરાર થઈ ગયો હતો। બાદમાં ડરી ગયેલી આ યુવતીએ તેના ઘરે આવી તેના પરિવારજનોને આ સમગ્ર બનાવની જાણ કરી હતી। કાગળ કરાવવા જતી હતી ઝેરોક્સ કરાવ, તો ત્યાંથી રમેશ આવ્યો ગાડી લઈ, ગાડી લઈને આવ્યો તો મને કે સોનલ, હું જતી મને ઊભી રાખી, મને કે સોનલ ચો જાય, તો મેં કીધું હું ઝેરોક્સ કરાવજો, તો મને કે હું ત્યાં ઘેર આવતો હતો ચમ કે ચા પાણી કરવા, સારું તો મને કે અમારી ગાડી બેહી જાય, મેં વિશ્વાસ ગાડી બેહી જાય, ગાડી બેહી જાય અને ગાડી રિવિસ મારી, રિવિસ મારી પછી મું કીધું ચમ રિવિસ મારી, મને કે બોલતી ના એમ કરી રૂમાલ આડો કરી દીધો, બેહોશ થઈ જાય,
પછી એને ઈડર મને લઈ ગયો. ઈડર લઈ જઈને મેં કીધું મંચ મોય લાવી તો મને ધમકી આલવા મળે, સરી બતાવવા મળે ધમકી આલે. પછી બીખમાં બીખમાં હું ના બોલી હોય પછીથી મારા સાથે બળાકાર કર્યો, જબરજસ્તી એવું કરીશ સાહેબ. પછી મેં એ માટે ત્યાં કેસ કર્યો. ભયભીત બનેલી આ યુવતીના પરિવારજનોએ સહાનુભૂતિ આપ્યા બાદ ડગાયેલી આ યુવતીની માનસિક સ્થિતિ નિયમિત થતાં ભોગ બનનાર યુવતીએ રમેશ રાવળ અને તેની સાથે આવેલા અન્ય બે શખ્સો વિરુદ્ધ ડીસા શહેર ઉત્તર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. યુવતીની ફરિયાદના આધારે પોલીસે આરોપીઓની શોધખોળ હાથ ધરી છે. શ્રીનગર ડીસા શ્રીનગર વિસ્તારની પરણીતાભાઈને આ કામના તોમાદાર રમેશભાઈ સવાભાઈ જાતે રાવળ રહેવાસી ભાલુસણા તથા મેસ ગાડીનો ડ્રાઈવર આ બંને જણાઓ એક મહિના અગાઉ મેસ ગાડીની અંદર ડીસાથી બેસાડ ઘેરણવાળો પદાર્થ સુંગાડી તેને બેસાડીને લઈ ગયેલા અને અલગ અલગ જગ્યાએ લઈ જઈને તેના વિરુદ્ધમાં બળાત્કાર કરેલો તે બાબતને અત્યારે ડીસા પોલીસે ફરિયાદ દાખલ થયેલી છે અને એની આગળની તપાસ કે જે ગૌસવાળો ચલાવી રહ્યો છે. ડીસા શહેરમાં ભરબજારમાંથી યુવતીના અપહરણ બાદ તેની સાથે સતત 20 દિવસ સુધી અલગ અલગ જગ્યાઓ પર લઈ જઈ દુષ્કર્મ આચર્યા બાદ ડીસામાં કાયદો અને વ્યવસ્થાના સુરતે હાલ એકદમ ખસતા હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે હવે જોવાનું એ રહે છે કે પોલીસે આ ઘટનામાં ફરાર આરોપીઓને કેટલા સમયમાં ઝડપી પાડવામાં સફળ રહે છે. પાલનપુર તાલુકાના બાદરપુરા ખાતે એક અઠવાડિયા પહેલા એક શખ્સને ટ્રેક્ટર લેવાનું હોવાથી પોતાની GJ8Y8236 નંબરની બોલેરો ગાડી ઓઇલ મિલ પાસે પાર્ક કરી બીજી ગાડીમાં બેસી ખરીદી કરવા ગયા હતા, પરંતુ આ શખ્સ ખરીદી કરીને સાંજે જ્યારે પરત આવ્યો ત્યારે પાર્ક કરેલી જગ્યા ઉપર તેની બોલેરો ગાડી ન હતી. પોતાની ગાડી ચોરાઈ ગઈ હોવાનું જણાઈ આવતા આ શખ્સે ગઢ પોલીસ મથકમાં પોતાની ગાડીની ચોરીની ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. સમગ્ર ઘટના ઉપર નજર કરીએ તો ડીસા તાલુકાના થેરવાડા ગામના રમેશભાઈ કરશનભાઈ ચૌધરીની માલિકીની બોલેરો ગાડી નંબર GJ8Y8236ને એક સપ્તાહ પહેલાં તેઓ તથા તેમનો ડ્રાઈવર શૈલેષભાઈ ચૌધરીએ બાદરપુરા ઓઇલ મિલની સામે બસ સ્ટેન્ડ પાસે સવારે 8 વાગે પાર્ક કરી હતી અને બીજી ગાડીમાં બેસી ટ્રેક્ટર લેવા માટે ચડોતરથી પાલનપુર અને ત્યારબાદ કાણોદર ગયા હતા, પરંતુ તેમણે ટ્રેક્ટર ન મળતા સાંજે 8 વાગે બાદરપુરા પરત આવતા ગાડી ત્યાં ન હોવાથી આજુબાજુમાં તપાસ કરી હતી, પરંતુ તેમ છતાં ગાડી ન મળતા રમેશભાઈ ચૌધરીને ગાડી કદાચ ફાઇનાન્સ કંપનીવાળા ખેંચી ગયા હોવાની શંકા થઈ હતી, પરંતુ ત્યારબાદ રમેશભાઈ ચૌધરીએ મહિન્દ્રા ફાઇનાન્સ કંપનીમાં તપાસ કરતા કંપની દ્વારા કોઈપણ ગાડી સીઝ કરવામાં ન આવી હોવાનું જણાઈ આવતા રમેશ ચૌધરી નામના આ શખ્સે ગઢ પોલીસ મથકમાં તેમની 7.5 લાખ રૂપિયાની કિંમતની બોલેરો ગાડી ચોરાઈ હોવાની ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાદના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. સમગ્ર રાજ્ય સહિત બનાસકાંઠા જિલ્લામાં તારીખ 10 જુલાઈથી 15 જુલાઈ દરમિયાન બાળ ફિલ્મોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં બનાસકાંઠા જિલ્લાની સરકારી પ્રાથમિક શાળાઓમાં 6 થી 8માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને જિલ્લાના 7 જેટલા મલ્ટીપ્લેક્સ સિનેમાઓમાં ફિલ્મ બતાવવામાં આવી રહી છે. બાળ ફિલ્મોત્સવની ઉજવણી અંતર્ગત પાલનપુર ખાતે મનોરંજન કર કમિશનર ધીરજ કાકડિયાએ સુરમંદિર મલ્ટીપ્લેક્સ થિયેટરમાં પીપળી ભાગળ અને પાલનપુર બ્રાન્ચ શાળા નંબર 2ના બાળકો સાથે ફરારી કી સવારી ફિલ્મ નિહાળી હતી. બનાસકાંઠા જિલ્લાના વિવિધ 7 સિનેમાઓમાં રોજના 2410 બાળકો ફિલ્મો નિહાળે છે અને 15 જુલાઈ સુધીમાં 15,000 બાળકો ફિલ્મો નિહાળશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે બાળ ફિલ્મોત્સવ દરમિયાન બાળકોને ઇકબાલ, ચિલ્લર પાર્ટી, સ્ટેનલી કા ડબ્બા, આઈ એમ કલામ, ફેરારી કી સવારી, જલપરી ડેઝર્ટ, મેરમેઇડ, હવા હવાઈ, ધનક હિન્દી ફિલ્મો અને મિશન મમ્મી તથા મસ્તીખોર જેવી ગુજરાતી ફિલ્મો પણ બતાવવામાં આવશે. આ પ્રસંગે નિવાસી અધિક કલેક્ટર LB બાવણિયા, પ્રાંત અધિકારી RK પટેલ, મામલતદાર માધુભાઈ પ્રજાપતિ, અધિકારીઓ, શિક્ષકો અને સારી સંખ્યામાં શાળાના બાળકો ઉપસ્થિત રહ્યા હતા. ધાનેરા તાલુકાના થાવર ગામની આદર્શ હાઈસ્કૂલમાં આજે તાલુકા કક્ષાનો કબડ્ડી રમતોત્સવ યોજાયો હતો, જેમાં ભાઈ અને બહેનોની 20 ટીમોએ ભાગ લીધો હતો. શાળામાં અભ્યાસ કરતા બાળકો અભ્યાસની સાથે રમતગમત ક્ષેત્રે પણ તેમની કારકિર્દી બનાવે તે ધ્યાનમાં રાખી સરકાર દ્વારા અત્યારે ખેલ મહાકુંભ શાળા કક્ષાએ યોજાઈ રહ્યા છે. આજે ધાનેરા તાલુકા કક્ષાનો કબડ્ડી રમતોત્સવ થાવર ખાતે આવેલી આદર્શ હાઈસ્કૂલમાં યોજવામાં આવ્યો હતો, જેમાં ધાનેરા તાલુકામાંથી ભાઈઓ બહેનોની કુલ 20 ટીમોએ ભાગ લીધો હતો. સમગ્ર રમતોત્સવનું સંચાલન તાલુકા કન્વીનર ડાયાભાઈ કણબી દ્વારા કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં થાવર હાઈસ્કૂલની ભાઈઓની અને બહેનોની ટીમ વિજેતા થઈ હતી. ધાનેરા તાલુકા શાળાકીય કબડ્ડી રમતોત્સવની અંદર ભાઈઓની 12 ટીમો અને
બહેનોની 8 ટીમો કુલ 20 ટીમોએ ભાગ લીધેલ છે અને કુલ 240 ખેલાડી ભાઈઓએ આ શ્રીમતી આરપી ભુરિયા વિદ્યાલય થાવર હાઈસ્કૂલની અંદર આ કાર્યક્રમ રાખવામાં આવેલ છે અને 240 તાલુકાના ખેલાડી ભાઈઓ બહેનોએ ભાગ લીધેલ છે। તાલુકા કક્ષાએ વિજેતા થઈ જિલ્લા કક્ષાએ વિજેતા થઈ અને રાજ્ય કક્ષાએ આ ખેલાડીઓ રમવા જશે અને આ રમત દ્વારા ખેલાડીની અંદર વ્યક્તિગત વિકાસ, પોતાના અંદર જે યથાશક્તિ પડેલી છે તેનો ડેવલપમેન્ટ થાય એના માટે આ રમતોત્સવ યોજવામાં આવે છે। બનાસકાંઠા જિલ્લાના થરાદમાં આવેલા થરાદ ડીસા અને થરાદ મીઠા રોડ ઉપર પડેલા ખાડાઓએ બનાવવામાં આવેલા માર્ગમાં થયેલી ગેરરીતિઓ બહાર લાવી છે। વર્ષ 2012માં થરાદથી મીઠા અને થરાદથી ડીસા તરફ જતા માર્ગનું 7 કરોડના ખર્ચે નવીનીકરણ કરવામાં આવ્યું હતું। થરાદના ધારાસભ્ય પ્રબોધભાઈ પટેલના હસ્તે આ માર્ગનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। આ માર્ગ બન્યાને હજુ તો માત્ર 4 વર્ષ જ થયા છે અને અત્યારથી જ આ માર્ગ ઉપર ખાડા પડવાની શરૂઆત થઈ ચૂકી છે। આ માર્ગ ઉપર થરાદની સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ ઉપરાંત શાળાઓ પણ આવેલી છે અને દિવસ દરમિયાન મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ પણ પસાર થાય છે, ત્યારે આ માર્ગ ઉપર પડેલા ખાડાઓ ગમે ત્યારે મોટો અકસ્માત સર્જે તેમ છે। ગમે ત્યારે લઈને આવતી હોય ત્યારે અમને એક્સિડન્ટનો ભય રહે છે, કારણ કે તેથી અમે સરકારને એવી માંગણી કરીએ છીએ કે ગમે તે વહેલી તકે અમારા રોડની વ્યવસ્થા થાય અને અમને પણ સારો ન્યાય મળે તેવી અમે માંગણી કરી છે। થરાદ કોલેજના મીઠા રોડ ઉપર આવેલું રોડ કોલેજના ખૂબ ખાડા પડી ગયા છે, અકસ્માત થવાનો ખૂબ ભય રહે છે, તેથી તાત્કાલિક રોડને રિપેર કરવાનું અમારું નિવેદન છે। થરાદનું આ શૈક્ષણિક હબ ગણાતું મીઠા રોડ ઉપર સરકારે વિનયન અને વાણિજ્ય કોલેજ છે, એ રોડની આજુબાજુ આદર્શ નિવાસી શાળા, છાત્રાલય, મહિલા હોસ્ટેલ અને મોડેલ સ્કૂલ આવેલી છે, જેના રોડ ઉપર અનેક પ્રકારના ગાબડાઓ પડી ગયા છે, રોડ તૂટી ગયો છે બંને સાઈડથી, વચ્ચેથી રોડ એટલા ખરાબ હાલતમાં તૂટેલો છે કે કોઈ વાહન જો એ ખાડો બચાવવા જાય તો કોઈ વિદ્યાર્થી જે ચાલ્યા જતા હોય એમની સાથે ભટકાઈ પણ જાય, તો આવા વિદ્યાર્થીઓનો અકસ્માત થવાનો સતત ભય રહે છે અને આ વિદ્યાર્થીઓ ચાલીને આવતા જતા હોય છે એવા સમયે અથવા વાહન લઈને આવે, બાઇક લઈને આવે એવા સમયે પણ ખૂબ મોટા એક્સિડન્ટ થવાની શક્યતા છે। તો આ રોડ 2 વર્ષથી જે હાલતમાં છે, 2015માં પણ પૂર આવ્યું હતું, રોડ તૂટી ગયો હતો, એના પછી માત્ર થીંગડા માર્યા, રોડ નવો બનાવ્યો નથી, હાલ અત્યારે પણ આ રોડ છે એ ગયા વખતે આ વર્ષે હમણાં પાણી ભરાયા એ વખતે ખૂબ ખરાબ હાલતમાં તૂટી ગયો છે, વહેલી તકે આને રિપેરિંગ કરવો જોઈએ અથવા તો આને નવો બનાવવો જોઈએ એવી આ કોલેજ અને આજુબાજુના વિદ્યાર્થી જગતની માંગણી છે। સરકાર દ્વારા આટલી રકમ ખર્ચીને જો માર્ગનું નવીનીકરણ કરવામાં આવ્યું હોય તો આટલા ઓછા સમયમાં ખાડા કેવી રીતે પડી ગયા તે બાબતની તપાસ કરાવવી જરૂરી છે। સાહેબ, અત્યારે મીઠા હાઈવે જે રોડ છે બરાબર, જે 7 કરોડના ખર્ચે રોડ બન્યો છે, અત્યારે સાહેબ ઠાણ ઠાણ ખાડા પડ્યા છે, શું કહેવાનું છે? હવે એ ખાડા પડ્યા છે વરસાદના કારણે, પણ એ આજ બપોર સુધી કાલ આવતી સવાર સુધીમાં એને પૂરી દઈશું, અમે અમારી પાસે કયા ડામરનો માલ છે એનાથી અમે પૂરી દઈશું, જે પેટ પડ્યા છે અમે સાહેબ। અકસ્માતનો ભય ભીતી રહે છે અને તંત્ર દ્વારા વારંવાર બુરવામાં આવે છે, પણ એ રોડ ઘડી ઘડી તૂટી જાય, એની પાછળનું શું કારણ હોય છે? હવે વધુ વરસાદના કારણે જમીનની પ્રોપર્ટી જેવી છે એટલે એ નીચેથી જ નીકળી જાય છે, ભેજ પકડે એટલે સીધું ઉકળી જાય છે। આ થરાદ મીઠા હાઈવે રોડ છે, આ રોડ બનાવ્યો છે 2012ની અંદર, આ રોડ બન્યો છે અને 7 કરોડના ખર્ચે થરાદ ડીસા હાઈવે અને થરાદ મીઠા હાઈવે 2 કિલોમીટરનો બનાવેલો છે। અત્યારે આ રોડની અંદર એટલા બધા ખાડા પડ્યા છે જેની કોઈ સીમા નથી, એટલા તંત્રને વારંવાર રજૂઆત કરવા છતાંય પણ આ ખાડા બુરાણા નથી, ત્યારે મોટા ભાગની કોલેજો આવે છે, ત્યારે કોલેજના વિદ્યાર્થીઓ કને અભ્યાસ કરવા જઈ રહ્યા છે તો એમને ચાલવામાં મુશ્કેલી પડે છે અને ક્યારે આ રોડ તંત્ર દ્વારા રિપેરિંગ કરાશે એ તો આવનારો સમય બતાવશે। આદિત્ય રાજપૂત, ડીકે ન્યૂઝ, થરાદ। હવે સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું। આગામી 13 જુલાઈથી બનાસકાંઠા જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી, તો જોતા રહો વીકે ન્યૂઝ ચેનલ। નમસ્કાર ખેડૂત મિત્રો, ઇન્ડિયન પોટાસ લિમિટેડનું પોટાસ ખાતર જે આપણે બટાકામાં વાપરીએ છીએ પણ
મગફળી જેવા અગત્યના પાકમાં આપણે વાપરતા નથી કે તેના વિશે જાણતા નથી. પોટાશ ખાતર મગફળીમાં વાપરવાથી સફેદ ફૂગ આવતી નથી, તેમજ મગફળી અંદર પોટાશ ખાતર વાપરવાથી ઉત્પાદન 20% જેટલું વધે છે અને ગુણવત્તા પણ સુધરે છે. આપણે પાયામાં કે 1 મહિના સુધી ચાસમાં પણ પોટાશ ખાતર IPL નું પહેરી શકીએ છીએ. પોટાશ ખાતર મગફળી સિવાય પણ આપણે BT કપાસ તેમજ અન્ય અગત્યના પાકોની અંદર વાપરવાનો આગ્રહ રાખવો જોઈએ. વિરામ બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં, બનાસકાંઠા જિલ્લામાં મોસમના પહેલા વરસાદે જિલ્લામાં અનેક સ્થળો પર સારો એવો વરસાદ વરસાવ્યો હતો, ત્યારે હવામાન વિભાગે મોસમના વરસાદના બીજા રાઉન્ડ માટે આગાહી કરી દીધી છે. પશ્ચિમ રાજસ્થાનમાં સર્જાયેલા લો પ્રેશરના લીધે આગામી 13 જુલાઈથી 20 જુલાઈ સુધી ભારેથી અતિભારે વરસાદ બનાસકાંઠામાં પડી શકે તેમ છે. બનાસકાંઠા જિલ્લાની જનતા માટે હવામાન વિભાગે એક મોટી આગાહી કરી છે. આગામી 13 જુલાઈથી 20 જુલાઈ સુધી જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડી શકવાની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. પશ્ચિમ રાજસ્થાનમાં સર્જાયેલા અપર એર લો પ્રેશરના લીધે આગામી સમયમાં જિલ્લાના વાતાવરણમાં ધરખમ ફેરફાર જોવા મળી શકે તેમ છે. હવામાન વિભાગના સૂત્રોનું માનીએ તો આ લો પ્રેશર અત્યારે શક્તિશાળી છે અને આગામી સમય તે વધુ પ્રબળ બની શકે છે અને તેથી દિશા ઉત્તર ગુજરાત અને ખાસ કરીને બનાસકાંઠા જિલ્લા તરફ હોવાનું હવામાન વિભાગ જણાવી રહ્યું છે. હવામાન વિભાગની આગાહી જો સાચી ઠરે તો 1 અઠવાડિયામાં ખૂબ જ મોટી માત્રામાં વરસાદ ખાબકી શકે છે. આજે અમારા સંવાદદાતાએ દિશામાં આવેલા ભારત સરકાર સંચાલિત હવામાન વિભાગની કચેરીનો આ આગાહી સંદર્ભે સંપર્ક કરતા ભારત સરકારના મોસમ વૈજ્ઞાનિક મહેન્દ્ર ચૌધરીએ પણ આ આગાહીને સમર્થન આપ્યું છે. આગામી 48 કલાક પછી સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાત ઉપર એક હળવું હવાનું હળવું દબાણ અપર એર સાયક્લોનિક સર્કુલેશન સર્જાઈ રહ્યું છે, જેના અનુસંધાને ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ અને લગભગ સમગ્ર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ 13 તારીખથી માંડીને 16 તારીખ સુધી 4 દિવસ સુધી ભારે વરસાદની આગાહી હવામાન ખાતા તરફથી આપવામાં આવેલી છે. ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. અમરનાથ યાત્રીઓ પર થયેલા હુમલાના વિરોધમાં ધાનેરામાં મુસ્લિમ સમાજે લગાવ્યા પાકિસ્તાન મુર્દાબાદના નારા. મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા મૌન રેલી યોજી દોષિતો સામે પગલાં લેવા નાયબ કલેક્ટરને આપ્યું આવેદનપત્ર. 20 દિવસ અગાઉ અપહરણ થયેલી પરિણીત મહિલાએ ડીસા ઉત્તર પોલીસમાં રમેશ રાવળ નામના શખ્સ વિરુદ્ધ નોંધાવી અપહરણ અને બળાત્કારની પોલીસ ફરિયાદ. થરાદમાં 7 કરોડના ખર્ચે બનેલા માર્ગ ઉપર 4 વર્ષમાં જ પડી ગયા ખાડા. માર્ગના કામકાજમાં ગેરરીતિ આચરવામાં આવી હોવાની લોકો વ્યક્ત કરી રહ્યા છે આશંકા. આગામી 13 જુલાઈથી બનાસકાંઠા જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી. તો આ હતા અત્યાર સુધીના BK ન્યૂઝ. વધુ સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.